જે આરોપીની મદદગારી મૃતકે કરી હતી, જેના કારણે તેની નાગેશ્રી પોલીસની મદદ લઈ મૃતક આરોપીની ધરપકડ કરી સૂત્રાપાડા લવાયો હતો અને તેને સૂત્રાપાડા જેલમાં રાખ્યો હતો. ત્યાં તેને જેલના સળિયા સાથે માથું ભટકાવ્યું હતું, જેથી તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. એટલું જ નહીં, આ બાબતનો સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર થતાં ગીર સોમનાથ જિલ્લાના DYSPએ પત્રકાર પરિષદ યોજી ખુલાસો આપ્યો હતો. તારીખ 13/2/2024 ના રોજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં 363/66 નો ગુનો દાખલ થાય છે, જેમાં ફરિયાદી છે કાનાભાઈ ભગવાનભાઈ શેવરા. એમની દીકરીને આ કામના જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ ભગાડીને લઈ જાય છે, અને એ બાબતની તપાસ CPI તાલાલા તનાવ કરી રહેલા હતા. અને એ તપાસ દરમિયાન આ કામનો જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ, એને સુરત ખાતે આ જે મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા, જે મૂળ છે ભટવાદરના, એ સુરત ખાતે તેમણે અમને આશ્રય આપેલો. અને જ્યારે CPI સાહેબ અમારા જે CPI તાલાલાનો તપાસ કરી રહ્યા હતા, એ તપાસ દરમિયાન એ આરોપીને સુરત ખાતેથી ધરપકડ કરીને અહીંયા સૂત્રાપાડા પોલીસ સ્ટેશન લાવેલા. એ ગુનાની તપાસ ચાલુ હતી, એ દરમિયાન આ મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા અને આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ, એ સતત સંપર્કમાં હતા એકબીજાના. અને એ દરમિયાન આ જે આરોપી છે, જે મુખ્ય આરોપી તરુણ ચંદુભાઈ રાઠોડ, એ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે, જે બાબતે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અલગથી પણ એક ગુનો દાખલ થાય છે IPC કલમ 224 મુજબ. એ દરમિયાન આ જે જ્યારે સુરત ખાતેથી ભોગ બંડાર અને આરોપીને જ્યારે પોલીસ અહીંયા લાવે છે, ત્યારે એમના તપાસમાં ભોગ બંડારના નિવેદનમાં તેમજ CRP 164 મુજબના મેજિસ્ટ્રેટ રૂબરીના સ્ટેટમેન્ટમાં પણ તે કબૂલાત કરે છે કે ભાઈ નરેશભાઈ જોડિયા તેમને સુરત ખાતે તમને વ્યવસ્થા કરી આપેલી રહેવા માટેની. તે પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન પોતાને લાગી, અને જ્યારે તેને પોલીસ કસ્ટડીમાં લાવે છે ત્યારે એને ધરપકડ કરતા પહેલા પણ એનું મેડિકલ કરાવવામાં આવે છે. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવે છે. ત્યાં દરમિયાન એને કોઈ જાતની કોઈ ઈજા નથી. ત્યારબાદ એને લોકઅપમાં મૂકવામાં આવે છે, અને લોકઅપમાં કોઈ કારણસર, જેમાં કારણસર પોતે જાતે જ પોતાની જાતને લોકઅપમાં સળિયા સાથે પોતાનું માથું અથડાઈને પોતાને ઈજાગ્રસ્ત કરે છે, અને તાત્કાલિક એને સારવાર માટે ત્યાં સૂત્રાપાડા મેડિકલ હોસ્પિટલમાં લઈ જવા માટે પણ આવે છે. ત્યાં વધુ સારવાર માટે એને પછી વેરાવળ ટ્રાન્સફર કરે છે. વેરાવળથી, અને દરમિયાન એનો પોલીસ કસ્ટડીનો સમય પૂરો થતો હોય, નામદાર કોર્ટમાં પણ તેને ઝૂમ એપ્લિકેશન મારફતે રજૂ કરવામાં આવે છે, અને નામદાર જે સેશન્સ કોર્ટ છે મેજિસ્ટ્રેટ સાહેબ, તે પણ તેમનું વોરંટ ભરીને જૂનાગઢનું મોકલી આપે છે. ગુજરાતમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે 2 દિવસ બાદ ગરમીથી